હારી રીતે લેવાની, આમ પડી પડી ના જઈએ. એમાં ભગવાનની યાદ કરવાની જરૂર નહીં, એ સાબાનીય કહેવાય. પણ અહીંથી તારે ગામ જવું હોય તો પછી પગે લાગી કેમ કેવું પડે, એવું મોટું કામ હોય ને. આ સામાન્ય કામ અહીંથી અહીં મૂકી દીધું, આપણે ઢોરાઈને એમ મૂકવી. મન બુદ્ધિ ચિત્ત એ બધા લીટીમાં રહેવા જોઈએ, સીધી લીટીમાં. હા, અને એક હારે એક જ કામ કરવા, ઘણા બધા એકારે ના કરવા, બધા કામ બગડે. હો, એમાં ફેર જ નહીં, એકાદું તો બગડી જ જાય. ચાર કામ ભેગા કરવા જાવ એવી તાકાત ના હોય, અને ટાઈમ નથી એટલે કરવા જાઓ જ છો તો બગડી જાય. દેવ નવો ટોપિક, 28 એપ્રિલ 2017 ને શુક્રવાર. પગે લાગવાનું આપણામાં નમ્રતા આવે એના માટે છે. ઓલા બોલો માણસ છે જે મોટો, એને કઈ જરૂર નથી. મોટી સાહેબ કીધું આટલું આવવું જોઈએ. હરિ ઓમ. પગે લાગવાનું આપણામાં નમ્રતા આવે એટલા માટે પગે લાગવાનું. ગુરુ મહારાજ કીજે, આપણું હું પણ ઘટે એને માટે જ છે. આપણે નમીએ તો ગમીએ એમ કહેવાય ને, માત્ર સારું લગાડવા માટે નમવું બરાબર નથી. એને ઘડીએ ઘડીએ કાંઈ બહુ વાંકા ચૂકા થવાની જરૂર પણ નહીં. એને જીણાકા કાંઈ વાત કરેલી ને, મોટા આવે એટલે જ્યાં રસ્તા મળે પગે લાગી, ફરી પાસે રસ્તા મળે પગે લાગી. બે ચાર દી તો આવેલું, એક દિવસ ચા આપવા કંઈ ગયા હશે કે હું આવું ત્યારે પગે લાગું, જાઉં ત્યારે લાગું, ઘડીએ ઘડીએ વાંકા ના મળું. એવું જીણા કાકા બોલે છે. હા, એમાં એમ યાદ હતી કેટલી વાર મળે રસ્તા, આટલી એક વાર બસ જા ત્યારે ને આવી ત્યારે, વાહ થઈ ગયું. એ તો જીણા કાકાની વાત છે, એ કેવી રીતે પગે લાગતા હશે. દેવ હે, દેવ પર હાથ ફરેલો જીણા કાકાનો. આપણા લોહીમાં તે સંસ્કાર વણાતા જાય, સહજ થઈ જાય. બીજો મુદ્દો છે, પતિ સાથે, નોકર સાથે, પાડોશી સાથે કે કોઈની પણ સાથે આપણો અવાજ ઊંચો થવો ના જોઈએ. જોર જોરથી બોલીએ, ઘાટાઘાટ કરીએ તો કુસંસ્કાર છે એ પાકું. લક્ષ્મીનું પ્રદર્શન કરવું એ કઢંગી વસ્તુ છે. આપણી પાસે પૈસા છે ને આપણે બતાવવા, કઢંગી વસ્તુ એટલે ખરાબમાં ખરાબ. તેથી બીજાઓને આપણા પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ડાયા થઈ જવું પડે. બતાવવાની જરૂર, ઈર્ષા જ આવે ને, બતાવવાનો ગુણ આવી જાય આપણામાં તો એવું ગુણ કહેવાય. ગાડી લે તો જા. હરિ ઓમ. ભક્તિ વિધાન સ્વામી હોસ્પિટલમાં બતાવી દઉં, કાર્ડ વિભાગ છે ને, સસ્તું પડે મને કહેજે પછી હું કીધું. હરિ ઓમ બધાને યાદ. હરિ ઓમ મોટા કુદરતી અનુ લેલી.